નમસ્તે મિત્રો, હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 16/11/2021 ને મંગળવાર. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીએ કે ભાઈ દરેક રાશિએ આજે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. મિત્રો, નાની સરખી જાણકારી આપણા જીવનમાં બહુ જ સરસ રીતે બેલેન્સ બનાવે છે અને આપણે થનારા ફાયદાઓમાં ખૂબ વધારો કરે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે પહેલી રાશિ, મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? તો મિત્રો, મેષ રાશિવાળાએ આજે ખાસ પતિ કે પત્ની તેઓએ પોતાના જીવનસાથીનું માનસન્માન કરવું. શું ન કરવું? તો મિત્રો, આજે કોઈ પણ વિચાર્યા વગરનું પગલું નહીં ભરતા. વિચાર્યા વગરનું પગલું આજે તમને કંઈક મોટું નુકસાન કરાવી દેશે, તો આનાથી આજે દૂર રહેજો. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? તો મિત્રો, આજે તમારે ચોખા દાન કરવા જોઈએ, એનાથી તમને ખૂબ સારો ફાયદો મળશે. શું ન કરવું? તો મિત્રો, આજે કોઈ પણ જાનવરને નુકસાન નહીં પહોંચાડતા, મારતા નહીં કે બીજી કોઈ પણ રીતે એને નુકસાન નહીં કરતા. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તો મિત્રો, આજે તમારે શાકભાજી અથવા કંઈક ફ્રૂટ દાન કરવું જોઈએ. કોઈ પણ જરૂરિયાતમંદને આપશો તો તમને ખૂબ સારું ફળ મળશે. શું ન કરવું? તો મિત્રો, આજે કોઈને પણ જુઠ્ઠા પ્રલોભન આપીને ફસાવતા નહીં. આ જો આજે તમે કરો છો તો તમારા માટે આગળના આવનારા દિવસો ઘણા બધા તકલીફવાળા સાબિત થઈ શકશે. કર્કરાશિવાળાએ આજે મીઠું ખાઈને પોતાના કામે નીકળવું. કંઈક પણ મીઠી વસ્તુ ખાઈને પછી પોતાના કામની શરૂઆત કરવી. શું ન કરવું? તો મિત્રો, આજે સત્તાકીય કામોથી દૂર રહેશો તો ખૂબ સારો ફાયદો થશે. સિંહ રાશિવાળાએ આજે ગાયની સેવા કરવી જોઈએ. ગાયને ઘરની રોટલી અથવા લીલો ઘાસ ચોક્કસ ખવડાવવું જોઈએ. શું ન કરવું જોઈએ? તો મિત્રો, આજે ભર તડકામાં બને ત્યાં સુધી પ્રવાસ ટાળજો. આજનું ગ્રહમાન તમારી તબિયત પર અસર કરતું દેખાય છે. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? તો મિત્રો, આજે સવારે તમારે પહેલાં પીપળાને જલ ચડાવવું જોઈએ ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. શું ન કરવું જોઈએ? તો મિત્રો, આજે કોઈ પણ બહુ મોટું સાહસ કરતા નહીં. વ્યાપારમાં, ફાઇનાન્સમાં, ઇન્વેસ્ટમેન્ટમાં કોઈ પણ જગ્યા પર મોટું સાહસ નહીં કરતા. તુલા રાશિવાળાએ આજે સાકરનું દાન કરવું જોઈએ. ખડી સાકર નાના નાના બચ્ચાઓમાં વેચવી જોઈએ, મંદિરમાં ધરાવવી જોઈએ. આનાથી તમને ખૂબ સારો ફાયદો મળે. શું ન કરવું જોઈએ? તો મિત્રો, આજે લોખંડની ખરીદી નહીં કરતા. લોખંડની ખરીદી આજે તમારા માટે સારું પરિણામ નહીં લાવે. વૃશ્ચિક રાશિવાળાએ શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે સાસરામાં સંબંધો સારા રાખવાના છે. આનાથી તમને સારો ફાયદો થશે. શું ન કરવું? તો મિત્રો, આજે કોઈ પણ મિત્રને ખોટું બોલીને દગો નહીં આપતા. બસ આ બે બાબત ધ્યાનમાં રાખશો તો દિવસ ખરેખર બહુ સરસ જશે. ધનરાશિવાળાએ શું કરવું જોઈએ? તો ધનરાશિવાળાએ આજે ફરસાણનું દાન કરવું જોઈએ. તળેલી વસ્તુ દાન કરવી જોઈએ, એનાથી ખૂબ સારો ફાયદો મળશે. શું ન કરવું? તો મિત્રો, આજે પૈતૃક સંપત્તિ વેચતા નહીં. વારસામાં મળેલી પ્રોપર્ટી, કોઈ પણ વસ્તુ વેચવી નહીં. મકર રાશિવાળાએ આજે સરસવનું તેલ દાન કરવું જોઈએ. શું ન કરવું? તો મિત્રો, આજે ઇલેક્ટ્રિકથી ચાલતી કોઈ પણ વસ્તુની ખરીદી કરવી નહીં. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તો મિત્રો, આજે તમારે માછલીને ઘઉંના લોટની ગોળી ખવડાવવી જોઈએ. એનાથી બહુ સારો ફાયદો મળશે. શું ન કરવું જોઈએ? તો મિત્રો, આજે કોઈ પણ જગ્યાએથી ઉછીના પૈસા નહીં લાવતા. કોઈની પાસે બાકી લાવશો પૈસા તો એ તમે પરત નહીં કરી શકો. મીન રાશિવાળાએ વડીલોની સેવા કરવી જોઈએ અને તેમના અટકેલા કામોમાં મદદરૂપ થવું જોઈએ. શું ન કરવું જોઈએ? તો મિત્રો, આજે કોઈને પણ જુઠ્ઠો વાયદો નહીં કરતા. થાય તો જ કરજો કોઈ પણ વાયદો, ન થતો એવા કોઈ જુઠ્ઠા વાયદાઓ આપનારે કરવા જોઈએ નહીં. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું શું કરવું અને શું નહીં કરવું તેની જાણકારી. તો મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. તો મિત્રો, ઘણા બધા લોકોને આવી જાણકારી મેળવવી જરૂરી હોય છે, તો તમારો એક શેર કોઈકની જિંદગી બદલી શકે છે. તો મિત્રો, હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં. ફરી મળીએ કાલે સવારે 6 વાગે.
આ ચેનલો પર. તો ચાલો બદલીએ જિંદગી.